વાચાની વાત કરીએ જીપીએસસી નાયબ સેક્શન ઓફિસર વર્ગ 3 ની પરીક્ષા કે જેમાં 80 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે રાજ્યભરમાં 1004 પરીક્ષા કેન્દ્રો પર 2,75,000 ઉમેદવારો પરીક્ષા આપશે અમદાવાદ શહેરના 15,000 થી પણ વધુ ઉમેદવાર શહેરના 63 કેન્દ્રો પર પરીક્ષા આપશે અમદાવાદ ગ્રામીણના અંદાજિત 20,000 થી વધારે ઉમેદવારો 82 જેટલા કેન્દ્રો પર પરીક્ષા આપશે अमदावाद शहर उम्मीदवारों के परीक्षा आपसे अमदावाद ग्राम्य उम्मीदवार 82 केन्द्रों पर परीक्षा आपसे राज्यभर में 2,75,000 उम्मीदवारों परीक्षा आपसे जारे राज्यभर में 1,000 परीक्षा केन्द्रों तैनात कराया जीपीएससी नायब सेक्शन ऑफिसर वर्ग की તમારી સાથે સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોડાઈ ગયા છે અને અમદાવાદથી આ સાથે જો વાત કરવામાં આવે હાર્દિક સૌ પ્રથમ આપની વાત કરીશ કે કઈ પ્રમાણે જે પરીક્ષા યોજાવાની છે હાલ રાજકોટમાં કેટલા કેન્દ્ર છે અને ઉમેદવારો પરીક્ષા આપશે हाल जो राजकोट शहर की जो बात कर 60 जेटला केन्द्रों से अने जे छे अत्यारे 10,000 थी पण वधु उम्मेदवारो जे आ परीक्षा आपवाना छे आप सीधा दृश्य जोई रह्या छो राजकोट शहर ना के जे अत्यारे कोटडा सांगाणी थी आवु छु तैयारी तो फूल छे होप के पास थई जाओ बेस्ट तैयारी तो छे ઘટનાઓ સામે આવતી હોય છે बिल्कुल हार्दिक आप जोड़ायेला रहेशो अमदावादथी संवाददाता संजय टांक जोड़ायेला छे संजय अमदावादनी जो वात करवामां आवे अमदावादमां पण घणा विद्यार्थी उम्मीदवारों परीक्षा आपवाना छे हाल अमदावादमां आ परीक्षानो केवो माहोल बिल्कुल मित्तल हूँ सीधा दृश्य आपने बताईश आप जे दृश्य जोई सको छो कि अमदावादना सेटेलाइट विस्तार में आवेली जे कामेश्वर विद्यालय जे छे कि जे परीक्षा सेंटर छे ने त्यां अत्यारे परीक्षा केन्द्र पर जे छे उम्मीदवारो एक्जाम माटे पहोंची चुक्या छे अने खास करीने नायब सेक्शन ऑफिसर नी आ भर्ती 80 जग्याओ माटे जीपीएससी जे छे ते आ एक्जाम लई रही छे वर्ग 3 माटे અને તેને લઈને ઉમેદવારો જે છે તેઓ પરીક્ષા સેન્ટર પર પહોંચી ચૂક્યા છે બરાબર 11 વાગે જે છે તે આ પરીક્ષા લેવાની છે અને 10:30 વાગે જે છે તે પરીક્ષા સેન્ટરની અંદર ઉમેદવારો જે છે કે તેઓને એન્ટ્રી મળવાની છે એને લઈને અત્યારે પરીક્ષા સેન્ટર પર જે છે તે મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે પહોંચી ચૂક્યા છે ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં 63 જેટલા કેન્દ્રો પર જે છે 15,000થી પણ વધુ ઉમેદવારો એક્ઝામ આપવાના છે અને ખાસ કરીને 1,000 જેટલા સેન્ટરો જે છે રાજ્યમાં જે છે કે ત્યાં ખાસ કરીને કહી શકાય 3.25 લાખ જેટલા ઉમેદવારો જે છે તે આ પરીક્ષા આપવાના છે એટલે જે વાત કરીશું કેટલાક ઉમેદવારો જે છે કે તેઓ પણ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે શું કહેશો કેવી તૈયારી છે આજે નાયબ સેક્શન ઓફિસરની એક્ઝામ લેવાની સારી છે ક્યાંથી આવો છો શું કહેશો અમરેવાડી અને ક્યારે ફોર્મ ભરાયા હતા શું તૈયારી છે અન્ય દ્રશ્યો પણ બતાવીશ કે આપ જે ઉમેદવારો જે પહોંચ્યા છે ક્યાંથી આવો છો આપ એક્ઝામ માટે આવ્યા છો અને તૈયારી સારી છે પણ તૈયારી તો હવે એક્ઝામ આલ્યા પછી ખબર પડે કે પેપર કઈ રીતનું આવે એ તૈયારી હર કોઈ એના પ્રમાણે કરીને આવે પણ પેપર એના ફેવરમાં આવે કે નહીં આવે એ ઉપર ડિપેન્ડ કરે કે તૈયારી કેવી હતી એની ઓકે અને ભાઈ પણ છે શું કે શું ક્યાંથી આવો છો અને નરોડાથી આવું છું ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એક્ઝામની હવે છેલ્લા મહિને લેવાની હતી સપ્ટેમ્બરમાં એક મહિનો એક્સટેન્ડ થઈને હવે આ લેવા જઈ રહી છે તમે શું કહેશો બેન ક્યાંથી આવો છો અમે અહીંયા વસ્ત્રાલથી આવીએ છીએ વસ્ત્રાલ અમદાવાદથી છે સેન્ટર જીપીએસસીની એક્ઝામ્સ તો આવે છે અને એની તૈયારી અમે કરતા જ રહ્યા છીએ પણ એક્ઝામ્સની ડેટ પોસ્ટપોન ના થયા કરે એવી આશા રાખીએ
કેમ કે તૈયારી કરીને પછી અમારું રહી જાય છે કરેલું. બિલકુલ, તો જે છે ઉમેદવારો જે છે તે પરીક્ષા સેન્ટર પર પહોંચી ચૂક્યા છે અને હવે 10:30 વાગે પરીક્ષા કેન્દ્રની અંદર ઉમેદવારોને એન્ટ્રી મળવાની છે મિત્તલ, અને 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ પરીક્ષા લેવાશે. બિલકુલ, એટલે ઘણા સમયથી જે પરીક્ષાની રાહ જોતી અજોતા હતા તે વિદ્યાર્થીઓની આજે પરીક્ષા છે. સંજય અને હાર્દિક આપ બંનેનો આભાર. આ સાથે જ વાત કરીએ તો રાજ્યભરમાં 2,75,000 જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપશે, અને બીજી તરફ જો વાત કરવામાં આવે ઘણા દિવસોથી ઉમેદવારો આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. જીપીએસસી નાયબ શિક્ષણ ઓફિસર વર્ગ 3 ની આજે પરીક્ષા. અન્ય મહત્વના સમાચાર